નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. જુઓ આજના 10 મોટા સમાચાર. કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત મહિલા CISF જવાને થપ્પડ મારી છે. કંગનાને થપ્પડ મારનાર મહિલા સૈનિકનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. આ મામલે કુલવિંદરનું નિવેદન સામે આવ્યું છે. ખેડૂતોના આંદોલન પર કંગનાના નિવેદનથી તે દુખી થઈ ગઈ છે. કંગનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે મહિલાએ તેને થપ્પડ મારી છે અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે. સમગ્ર મામલે CISF એ પણ કાર્યવાહી કરતા કંગનાને થપ્પડ મારનાર CISFની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધી છે તથા તેની વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરાવવામાં આવી છે. તેલુગુ દેશમ પાર્ટી TDPના અધ્યક્ષ N. ચંદ્રબાબુ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સમારોહ અમરાવતીમાં થશે, જેમાં નરેન્દ્ર મોદી અને નવા કેન્દ્રીય કેબિનેટના ઘણા મંત્રીઓ સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રબાબુ નાયડુ શપથ ગ્રહણના દિવસે અમરાવતીને રાજ્યની રાજધાની બનાવવાની જાહેરાત કરી શકે છે. 2 જૂને હૈદરાબાદને તેલંગાણા અને આંધ્રપ્રદેશની સંયુક્ત રાજધાની તરીકે રાખવાનો 10 વર્ષનો કરાર સમાપ્ત થયો. હાલમાં આંધ્ર દેશનું એકમાત્ર રાજ્ય છે જેની પાસે રાજધાની નથી. 2024ની વિધાનસભા ચૂંટણીમાં NDA આંધ્રપ્રદેશમાં પ્રચંડ બહુમતી સાથે જીત્યું છે. વિધાનસભાની 175 બેઠકોમાંથી નાયડુની TDPને 135 બેઠકો, પવન કલ્યાણની જનસેનાને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે. ત્રણેય ગઠબંધનમાં છે. રાજ્યમાં જળ સંકટને કારણે દિલ્હી સરકારે હરિયાણા, હિમાચલ અને ઉત્તર પ્રદેશને 1 મહિના માટે વધારાનું પાણી આપવાનો નિર્દેશ આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 6 જૂને કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે હિમાચલને પાણી આપવામાં કોઈ વાંધો નથી, તેથી તેણે દિલ્હી માટે ઉપરવાસમાંથી 137 ક્યુસેક પાણી છોડવું જોઈએ. તે જ સમયે હરિયાણા સરકારને સૂચના આપવામાં આવી છે કે જ્યારે હથનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે હરિયાણા વજીરાબાદ સુધી પાણી પહોંચાડવામાં મગજ કરે, જેથી દિલ્હીના લોકોને કોઈ પણ અવરોધ વિના પીવાનું પાણી મળી શકે. કોર્ટે દિલ્હી સરકારને પાણીનો બગાડ રોકવા માટે પણ કહ્યું છે. પુણે પોર્શ કેસમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે સગીર આરોપીના ઓબ્ઝર્વેશન હોમ રિમાન્ડને લંબાવ્યા છે. તે 12 જૂન સુધી ઓબ્ઝર્વેશન હોમમાં રહેશે. પોલીસે બોર્ડને સગીરના રિમાન્ડ 14 દિવસ વધારવા કહ્યું હતું, પરંતુ બોર્ડે તેને માત્ર 7 દિવસ જ લંબાવ્યા હતા. બીજી તરફ બુધવારે 5 જૂન ફોરેન્સિક રિપોર્ટ પણ આવ્યો છે, જેમાં પુષ્ટિ થઈ છે કે આરોપીના બ્લડ સેમ્પલ તેની માતા પાસેથી બદલાયા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે સગીર દારૂના નશામાં હતો. તે હકીકત છુપાવવા માટે માતાએ પિતાની હાજરીમાં બ્લડ સેમ્પલ આપ્યું હતું. બ્લડ સેમ્પલ બદલવાના આરોપમાં જિલ્લા કોર્ટે માતા શિવાની અગ્રવાલ અને પિતા વિશાલ અગ્રવાલને 10 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ સાથે જ સેમ્પલ બદલનાર ડોક્ટર અજય તાવરે અને ડોક્ટર શ્રીહરી હેલનોરને 7 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સહસ્ત્રતાલ ટ્રેકિંગ રૂટ પર ખરાબ વાતાવરણમાં ફસાયેલ 22 ટ્રેકરોની શોધખોળ અને બચાવ અભિયાનની કામગીરી પૂર્ણ થઈ છે. SDFએ ગુરુવારે 4 ગુમ થયેલા ટ્રેકર્સના મૃતદેહ પણ બહાર કાઢ્યા હતા. વાયુસેનાના ચિતા હેલિકોપ્ટર દ્વારા મૃતદેહોને બહાર કાઢીને નતીન હેલીપેડ પર લાવવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે, જ્યારે 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.